રાજપીપળા શહેરમાં જીઈબીની બેદરકારીના કારણે 13 વર્ષીય બાળકને કરંટ લાગતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજપીપળાના બાવાગોળ ટેકરા પાસેના એક મકાન પરથી પસાર થતી વીજ કંપનીની મેઇન લાઇન હટાવવા માટે સ્થાનિકોએ વારંવાર જીઈબીને રજૂઆત કરી હતી. જોકે 6 મહિનાથી કરવામાં આવતી રજૂઆત પણ જોખમી જીવંત વાયર નહીં ખસેડવામાં આવ્યા હતા, જેના પગલે હાલમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બાવાગોળ ટેકરા વિસ્તારમાં રહેતો 13 વર્ષીય તોફિક ફિરોઝ શેખ તેના કાચા મકાન પર નાખવામાં આવેલ પ્લાસ્ટિક વરસાદનું પાણી ઘરમાં ન પડે તે માટે સરખું કરવા માટે ચડ્યો હતો. તે વખતે તેને જીવંત વીજવાયર અડી જતા લાગેલા કરંટથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ઘટના જીઈબીની બેદરકારીના કારણે બની હોવાથી લોકોએ જીઈબીના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વરસ સાહેબ અમે લોકો ઘરે હતા ને છોકરાઓ અહીં ગઈ બધા રમતા હતા, ત્યાં ગાડી ઉપર વરસાદ પડતો હતો ને પાણીની બધી થેલી ભરેલી હતી ઉપર, બધી આખું તાજપત્રી બધી ઉપર નાખેલી હતી. તાજપત્રી અંદર પાણી ભરાયું તો છોકરા અહીં રમતા રમતા કંઈ ઉપર ચડી ગયા ઉપર, ને ત્યાં ગાડી છે ને આ રીતે તાણનો બધો ગૂંચળો હતો ઉપર વાયરોનો, ત્યાં ગાડી ગયો તો છોકરાના માથામાં કરંટ લાગ્યો છે. અને અમે લોકો ઘરમાં હાજર નહોતા તે ટાઈમ પર, અમે લોકો અમારા ત્યાં એક્સપાયર થઈ ગયા છે, મારા સાસુ ત્યાં અમે લોકો હતા ને અહીંયા ઘરે આવીને અમને જાણ કરી તો અમે ગાડી છોકરા પાસે આવી ગયા, ત્યાં ગાડી અમે પૂછ્યું કે આ છોકરાને કરંટ લાગ્યો છે, ને ઉપર જઈને લોકોને વાત કરી અમને, તો અમે લોકો ત્યાં ગાડી આપણે જીઈબીમાં અમે ત્યાં ગયા તો જીઈબીમાં અમે સાહેબને પૂછ્યું કે અહીંયા ગાડી સાહેબ છે તો કે આજે રવિવાર છે તો આજે કોઈ અહીંયા ગાડી મળવાનું નહીં, કાલે ઈદ છે એટલે કાલે બી તમને કોઈ મળવાનું નહીં, તો એડી પટેલ સાહેબને તમે પરમ દિવસે મંગળવાર આવો અને મળો, પછી એ શું કહે છે પછી તમે આગળ કામ કરજો એમ. છોકરાને કોઈ ઈજા થઈ હતી? છોકરાને ઈજા સાહેબ બધી માથાની અંદર બહુ ઈજા થઈ છે, કેમ કે કરંટ એને ત્યાં લાગ્યો છે એટલે ટોટલી ઈજા એને માથામાં જ છે, અને અહીંયા સિવિલમાં સારવારમાં એને લઈ ગયા હતા, ત્યાં ગાડી કલાક દોઢ કલાક સારવારમાં રાખ્યો, ત્યાર પછી ડૉક્ટરને એવું લાગ્યું, ત્યાર પછી એમને બરોડા ખસેડવામાં આવ્યો છોકરાને. જીબીને જાણ કરવામાં આવી હતા? હા સાહેબ, 4 મહિના પહેલાં મેં અરજી કરી હતી, આ અરજીનો મારી પાસે એ પણ છે, પુરાવો પણ છે, આ 4 મહિના પહેલાંની અરજી છે મારી પાસે, પણ જીબી તરફથી કોઈ બી કાર્યવાહી થઈ નથી આટલામાં.